ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર છે શરૂ કરવાનું છે, જે ચેપ્ટરનું નામ છે રાશિઓનું તુલના. બરાબર, રાશિઓની તુલના આપણે કરવાની. તુલના એટલે અહીંયા થશે સાપેક્ષતા, આપણે સરખામણી છે એ કરવાની છે. બે વિદ્યાર્થીઓ હોય તો એકની ઊંચાઈ વધારે હોય તો એકની ઊંચાઈ છે એ ઓછી હોય તો આપણે એમ કહી શકીએ કે આની ઊંચાઈ વધારે છે, આની ઊંચાઈ છે એ ઓછી છે. વજનની વાત કરીએ તો કે દાખલા તરીકે હિનાનું વજન છે એ 30 કિલોગ્રામ છે અને રમેશનું વજન છે એ 45 કિલોગ્રામ છે. તો આ કિગ્રા આપણે જે કહીએ છીએ તો એ એક પ્રકારની રાશિ થઈ, કે આપણે જે વજન છે એ આના આધારે માપીએ છીએ. અને તુલના એટલે સરખામણી. તો હિનાની 30 કિલોગ્રામ છે, રમેશની 45 ગ્રામ છે કિલોગ્રામ છે. તો આપણે એવું કહી શકીએ કે રમેશનું વજન ઓછું છે. બરાબર, રમેશનું વજન ઓછું છે. તો આ કિલોગ્રામ, મીટર, પછી સેન્ટીમીટર, મિલીમીટર, લીટર, તો આ બધી એક પ્રકારની રાશિ છે. આપણે એને એકમ સ્વરૂપે પણ જાણીએ છીએ. આપણે જ્યારે માપનનું ચેપ્ટર શીખ્યા હતા ત્યારે આપણે અહીંયા એકમ લખતા હતા, સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, અથવા તો ઊંચાઈ શોધીએ તો સેન્ટીમીટર લખીએ, મીટર લખીએ. તો રાશિ એટલે કે જેમાં આપણે માહિતી છે એ મેળવીએ છીએ, ગ્રામમાં મેળવીએ છીએ, કિલોગ્રામમાં મેળવીએ છીએ, તો એ એક પ્રકારનું શું થઈ ગયું, તો કે રાશિ થઈ. અને એ રાશિનું માપન છે એ આપણે કરવાનું છે, રાશિની તુલના એટલે કે સરખામણી છે એ કરવાની છે. તો આ ચેપ્ટરમાં આપણે આ જ ભણવાનું છે. અમુક વખત આપણને પૈસા, રૂપિયા એ પણ રકમમાં છે એ સૂચવે છે, તો એ એક પ્રકારની પણ રાશિ જ તે થઈ છે. વ્યવહારનું જીવનમાં આપણે ઘણી બધી આ રાશિઓનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે તમને ઘરેથી એવું કીધું હોય કે દૂધ લેતા હો, તો આપણે એમ પૂછીએ કેટલું દૂધ લાવવાનું છે, તો મમ્મી આપણને એવો જવાબ આપશે કે 2 લિટર દૂધ લાવવાનું છે. અથવા તો બટેટા લેવા ગયા હોય તો આપણને એવું કીધું હોય કે કેટલા બટેટા લાવવાના છે, તો મમ્મી એવું કહેશે કે 500 લાવવાના છે. તો 500 એ શું છે, ગ્રામ. અથવા તો અમુક વખત આપણને એવું કહે કે જાજા મહેમાન આવવાના હોય તો આપણને એવું કહે કે જા મેથી લેતા, બરાબર હોય, જે આખા દાણા વાળી જે મેથી આવે છે, તો એ પણ આપણને કે આપણે પૂછીએ મમ્મી કેટલું લાવવાનું છે, તો એ આપણને ગ્રામ કિલોગ્રામમાં પૂછે. શિયાળાની ઋતુ છે અત્યારે, તો બાજરાનો લોટ છે આપણે લાવતા હોઈએ છીએ, તો આપણે પૂછીએ મમ્મી કેટલું લાવવાનું છે બાજરાનો લોટ, તો મમ્મી એવું કહેશે કે કિલો લાવવાનો છે. તો કિલો એ શું થયું, રાશિ થઈ. એટલે આપણે દુકાનવાળાને એમ કહીએ કે કિલો લોટ આપો, એટલે એ આપણને કિલો લોટ આપે છે. બરાબર, તો આમ રોજિંદા જીવનમાં આપણે ઘણું બધું રાશિઓનો ઉપયોગ છે કરીએ છીએ. પેટ્રોલ, તો એ આપણે પેટ્રોલ પુરાવતા હોય તો 100 રૂપિયા પુરાવતા હોઈએ તો ત્યાં પેટ્રોલનું જ્યાં મશીન હોય છે ત્યાં લખેલું હોય છે કે 100 રૂપિયાનું આટલું, તો એ લીટર હોય છે કે 100 રૂપિયામાં 1 પોઈન્ટ એટલે કે 1 લિટર સમથિંગ જે આવતું, એટલે કે 1 લિટર ઉપરાંત થોડુંક જે આવતું હોય છે, તે પોઈન્ટ પછી જે હોય છે એ મિલીલીટર હોય છે. બરાબર, અને પૂર્ણાંક હોય તો કે લીટર દર્શાવે છે, કારણ કે મિલીલીટરને આપણે શેમાં ફેરવી નાખ્યું, લીટરમાં. એટલે લીટરમાં તમે ફેરવો એટલે પોઈન્ટમાં દર્શાવે કે 1.68, 1.37 લિટર. બરાબર, એટલે આમ આપણે રોજિંદા જીવનમાં ઘણા બધી રાશિઓનો ઉપયોગ કરીએ છીએ, ગ્રામ, કિલોગ્રામ, લીટર, મિલીલીટર. બરાબર, પછી કોઈ અંતર હોય તો કેટલું દૂર છે. બરાબર, તો આમ ઘણી બધી રીતે આપણે રાશિઓનો ઉપયોગ છે એ કરીએ છીએ. તો આ જ ચેપ્ટરને આધારે હવે આપણે દાખલાઓ છે એ કરવાના છે. આ ચેપ્ટરમાં નવું આપણે શીખવાનું છે એ છે ગુણોત્તર. શું શીખવાનું છે, શબ્દ અને આપ્યો ગુણોત્તર. તો ગુણોત્તર એટલે શું થશે, તો કે એને ભાગમાં, દાખલા તરીકે કીધું હોય કે 5 ને 50 નો ગુણોત્તર, 5 અને 50 નો ગુણોત્તર એવું આપણને સૂચવવામાં આવ્યું. તો ગુણોત્તર એટલે શું લખવાનું, તો કે એના છેદમાં લખવાનું, જે રીતે આપણે ભાગાકાર કરીએ એ. અને પછી તો આપણે જે ભાગાકાર કરીએ છીએ તે, તો કે 10 5 50, 5 1 5, એટલે 5 5 કેન્સલ થઈ ગયા, જવાબ આવ્યો 1 ના છેદમાં 10.
દર્શાવ્યું છે એ કહેવાય. હવે આના સૂત્રોને આધારે ના આપણે સ્વાધ્યાય 8.1 નો પહેલો પ્રશ્ન છે એ જોવાનો છે. બરાબર, ટેક્સ્ટ બુક સાથે છે, ખુલ્લી રાખજો. શું સૂચવવામાં આવ્યું છે? સાથેનો ગુણોત્તર છે એ કરવાનો છે.
સેન્ટીમીટર આપવું છે, સોરી સેન્ટીમીટર સાથે, એટલે એક મીટર માં એક સેન્ટીમીટર માં આપવું છે. તો આપણે એને ફેરવવું પડશે કે એક મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 9 મીટર આપેલું હોય ત્યારે કેટલા સેન્ટીમીટર? ખાસ આવા બધા અટકડા યાદ રાખવાના. તો કે 9 ગુણ્યા 100 શેમાં ફરી ગયું? એ સેન્ટીમીટર માં ખાસ લખવું. 9 ગુણ્યા 100 એટલે 900 સેન્ટીમીટર, બરાબર? ગુણોત્તર એટલે આપણે એની ફોર્મ્યુલા સ્વરૂપે લખવાનું. તો 9 મીટર જેથી હવે શું લખવાનું? 900 છેદમાં 27 છેદ છે ઉડાડવાના, અહીંયા છેદ છે 9 23 27, અને 9 ગુણ્યા 100 એટલે 900 થાય ને. તો આ 9 9 છે કેન્સલ થઈ ગયા, શું જવાબ આવ્યો? તો કે 100 જેમ 3, અને શું વાંચવાનું? જેમ 100 જેમ 3. ચલો એના પછીનો 30 દિવસનો 36 કલાક, 30 દિવસનો 36 કલાક. ચલો આપણે 30 દિવસ કીધો, પણ 30 દિવસને હમણાં આપણે સાઈડમાં રાખી આપણે એક દિવસનું વિચારીએ કે એક દિવસમાં કેટલી કલાક હોય, એક દિવસમાં કેટલી કલાક હોય? તો કે 24 કલાક હોય. એટલે આપણે અહીંયા લખવું પડશે કે એક દિવસની 24 કલાક. તો આપણને તો એને 30 દિવસ સુધી દીધી છે, તો 30 દિવસની કેટલી કલાક થશે? ખ્યાલ આવ્યો? આપણે સતમ સાઈડમાં રાખ્યું હતું કે એક દિવસની 24 કલાક, 30 દિવસની કેટલી કલાક? 24 ગુણાકાર, તો 30 ગુણ્યા 24 શેમાં ફરી ગયું હવે? તો કે કલાકમાં. 24 નો ભૂલી આપણને ન આવે તો સાદો ગુણાકાર આવશે, કે 4 3 12 1, 3 2 6 7, એટલે કે 720 કલાક. હવે શેમાં ફરી ગયું? એ કલાકમાં. હવે ગુણોત્તર લેતા આવશે, તો કે ગુણોત્તર લેતા તો 720 ભાગ્યા 36. ચાલો 36 એકા 36, અને અહીંયા થશે 36 2 72, એટલે આપણે પાછળ 20 લગાડી દઈએ, 36 ગુણ્યા 20. તો ચાલો આ 36 36 છે કેન્સલ થઈ ગયા. ગુણોત્તર શું આપ્યો? 20 જેમ 1, તો એ એનો ગુણોત્તર. ક્લિયર? સંચરણનો ગુણોત્તર આપણે શું કર્યું? એ તો હવે એના પછીનો આગળનો પ્રશ્ન છે એ જોઈએ. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન કે એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થી દીઠ 3 કોમ્પ્યુટર છે. 6 વિદ્યાર્થી દીઠ કેટલા કોમ્પ્યુટર છે? 3 કોમ્પ્યુટર છે. તો 24 વિદ્યાર્થીઓ હોય તો તે માટે કેટલા કોમ્પ્યુટર છે એ જોશે. ખાસ સમજો, વિદ્યાર્થી કેટલા હતા? 6, કોમ્પ્યુટર કેટલા હતા? 3. તો અહીંયા ત્રિરાશિ છે એ મૂકવી પડશે. શું ત્રિરાશિ મૂકવાની? કે 6 વિદ્યાર્થીઓ માટે 3 કોમ્પ્યુટર, 6 વિદ્યાર્થીઓ માટે 3 કોમ્પ્યુટર. આપણે કેટલા વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ? 24. તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જોશે? સમજાણું કે એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થીઓ માટે 3 કોમ્પ્યુટર થતા, એટલે કે 6 વિદ્યાર્થીઓ માટે 3 કોમ્પ્યુટર. તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જોશે? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારમાં શું હોય? તો કે સામ સામે આમ શું કરી નાખવાનો? ગુણાકાર કરી નાખવાનો, એટલે કે 24 ગુણ્યા 3, અને છેદમાં શું આવશે? 6. ચાલો છેદ ઉડાડીએ, તો કે 3
આપણને
રાજસ્થાન ની વસ્તી છે 570 લાખ, જ્યારે ઉત્તર પ્રદેશ ની વસ્તી છે 1,660,000 જેટલી વસ્તી છે. તો આ બંને માંથી કેવી વસ્તી ઓછી છે? તો આમાંથી ખબર પડે છે કે રાજસ્થાન ની વસ્તી કેવી હશે? ઓછી. તો રાજસ્થાન ની વસ્તી ઓછી છે કોની સાપેક્ષમાં? તો કે ઉત્તર પ્રદેશ. અહીંયા આપણે તુલના કરી, અહીંયા આપણે વસ્તીને લાખના સ્વરૂપે આપણે સરખામણી છે કરી. આપણે હમણાં અગાઉ જ વાત કરી હતી કે રાશિ છે એ ઘણી બધી હોય, મીટર હોય, કિલોમીટર હોય, રૂપિયા હોય, પૈસા હોય, લીટર હોય, મિલીલીટર હોય. અહીંયા આપણને વસ્તી છે એ લાખના આધારે ગણતરી કરવાની લીધી છે. એટલે આપણે એની સરખામણી વધારે
હોમવર્કમાં તમારે પ્રેક્ટિસ બુકમાંથી
સ્વાધ્યાય 8.1 છે એ કરવાનું છે, સાથે ઘડિયા પણ લખવાના છે. તો અહીં